नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में शब्द समूह जोवाना छे। शब्द समूह माटेना एक शब्द नो भाग छ आज जोवाना छे। तो शुरुआत करिए शब्द समूह माटेनो एक शब्द। तो प्रथम छे जन्मेली ऊभी थतेली ऊभी थयेली बाबत। जन्मेली ऊभी थयेली बाबत एने शुं कहेवाय? जातक वात। फरीथी जोईए तो के जन्मेली ઊભી થયેલી બાબત એને શું કહેવાય? જાતક વાત। બીજું છે જે તે વિષયના જાણકાર અથવા તદ્દીવન વિદ અને વિદ્વાન તો એને શું કહેવાય? તજજ્ઞ। જે તે વિષયના જાણકાર હોય અથવા તદ્દીવદ હોય અથવા વિદ્વાન હોય તો એને શું કહેવાય? તજજ્ઞ કહેવાય। ત્રીજું વરસાદ અંગેની વિદ્યા કે જ્ઞાન તો એને કહેવાય પર્જન્ય વિદ્યા। વરસાદ અંગેની વિદ્યા કે જ્ઞાન હોય એને શું કહેવાય? તો કે પર્જન્ય વિદ્યા। ચોથું જોઈએ સૂર્યોદયના પ્રારંભનો સમય તો એને કહેવાય પ્રભાત। સૂર્યોદયનો પ્રારંભનો સમય તો એને શું કહેવાય? પ્રભાત। પાંચમું જ્યાં ત્રણ રસ્તા મળે તે જગ્યા તો એને કહેવાય ત્રિભેટો। જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે જગ્યાને શું કહેવાય? ત્રિભેટો। કદાચ મિત્રો અહીંથી એવો પણ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ પૂછાય કે જ્યાં ચાર રસ્તા મળતા હોય એને શું કહેવાય? જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। ફરીથી સવાલ રિપીટ કરું છું કે જ્યાં ચાર રસ્તા મળતા હોય તો તેવી જગ્યાને શું કહેવાય? તે તમારો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। છઠ્ઠું જોઈએ કળિયુગનો સમય તો એને કહેવાય કલિકાલ। કળિયુગનો સમય એને શું કહેવાય? કલિકાલ કહેવાય। સાતમું યજ્ઞ કરનાર અથવા આશ્રય આપનાર તો એને કહેવાય યજમાન। યજ્ઞ કરનાર અથવા આશ્રય આપનાર તેને શું કહેવાય? યજમાન કહેવાય। આઠમું એક વૃક્ષ જે ભર ઉનાળામાં મોરે છે તો એને કહેવાય ગુલમોર। એક વૃક્ષ જે ભર ઉનાળામાં મોરે છે તેને શું કહેવાય? ગુલમોર। નવમું જોઈએ મોટો દેગડો અથવા ધાતુનું મોટું વાસણ તો એને કહેવાય ડેગ। મોટો દેગડો અથવા ધાતુનું મોટું વાસણ એને શું કહેવાય? ડેગ કહેવાય। દસમું જગતનું પાલન પોષણ કરનારી તો એને કહેવાય જગધાત્રી। જગતનું પાલન પોષણ કરનારી તો એને શું કહેવાય? જગધાત્રી। ફળની ઈચ્છા વિનાનું તો એને કહેવાય નિષ્કામ। ફળની ઈચ્છા વિનાનું તેને શું કહેવાય? નિષ્કામ। બારમું યંત્રની ચાવી કે ચાપ તો એને કહેવાય કળ। યંત્રની ચાવી કે ચાપ તો એને શું કહેવાય? તો કે કળ કહેવાય। તેરમું જોઈએ શિવનું ભયંકર નૃત્ય તો એને કહેવાય તાંડવ નૃત્ય। શિવનું ભયંકર નૃત્ય તેને શું કહેવાય? તાંડવ નૃત્ય। ચૌદમું પરાપૂર્વથી ચાલ્યું આવતું તો એને કહેવાય સનાતન। પરાપર્વથી ચાલ્યું આવતું હોય તો એને શું કહેવાય? સનાતન। પંદરમું કેમેરામાં તસવીર ઝડપી લેવી તેને કહેવાય સ્નેપ। કેમેરામાં તસવીર ઝડપી લેવી તો એને શું કહેવાય? સ્નેપ કહેવાય। સોળમું રાજદ્વારી પુરુષ અથવા રાજનીતિમાં પ્રવીણ તેને કહેવાય મત્સુદી। ફરીથી રાજદ્વારી પુરુષ અથવા રાજનીતિમાં પ્રવીણ તો એને શું કહેવાય? તો કે મત્સુદી કહેવાય। સત્તરમું જોઈએ મલિન નથી તેવું એને કહેવાય નિર્મળ। મલિન નથી તેવું તો એને શું કહેવાય? નિર્મળ। અઢારમું ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તો એને કહેવાય તંગ। ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો તેને શું કહેવાય? તંગ કહેવાય। ઓગણીસમાં ઓછું કહેવાયેલું તેને કહેવાય અલ્પોક્તિ। ઓછું કહેવાયેલું હોય તો એને શું કહેવાય? અલ્પોક્તિ કહેવાય। વીસમું ઘણા વખતથી વપરાયા વગરનું એને કહેવાય અવાવરું। ઘણા વખતથી વપરાયા વિનાનું તેને શું કહેવાય? અવાવરું। મોહિની લગાડવી તો એને કહેવાય કામણ। મોહિની લગાડવી તો એને શું કહેવાય? કામણ કહેવાય। ખજાનાની સંપત્તિ સાચવનાર તો એને કહેવાય ખજાનચી। ખજાનાની સંપત્તિ સાચવનાર હોય તો એને શું કહેવાય? ખજાનચી કહેવાય। ત્રેવીસમું જોઈએ મોહ પ્રમાડે તેવી સ્ત્રી તો એને કહેવાય મોહિની। મોહ પ્રમાડે તેવી સ્ત્રી તો એને શું કહેવાય? મોહિની। ચોવીસમાં રાજાનો મુંગટ કે તાજ તો એને કહેવાય રાજમુકુટ। રાજાનો મુંગટ અથવા તાજ તો એને શું કહેવાય? રાજમુકુટ। પચીસમાં બાળ સહજ સંચળતાથી તોફાન કરનાર તેને કહેવાય નટખટ। બાળ સહજ ચંચળતાથી તોફાન કરનાર તેને શું કહેવાય? નટખટ।
46 માં માનવનું ભક્ષણ કરનાર તો એને કહેવાય માનવ ભક્ષી, માનવનું ભક્ષણ કરનાર તો એને શું કહેવાય માનવ ભક્ષી. 27 માં મૃત્યુ સમયે લખાતો પત્ર તો એને કહેવાય કાળોત્રી, મૃત્યુ સમયે લખાતો પત્ર તો એને શું કહેવાય કાળોત્રી. પણ અહીંથી આપણે એક બીજો એક સવાલ પણ યાદ રાખશું કે લગ્ન સમયે લખાતો પત્ર તો એને શું કહેવાય કંકોત્રી. તો મિત્રો કન્ફ્યુઝન ના થાય કે જો મૃત્યુ સમયે લખાતો પત્ર તો કાળોત્રી અને લગ્ન સમયે લખાતો પત્ર તો કંકોત્રી આવશે. 28માં જોઈએ રાત્રિ ભોજન એને કહેવાય વાળો. તો રાત્રિ એટલે કે જે રાત્રિના સમયે લેવામાં આવતું હોય ભોજન તેને શું કહેવાય વાળો. તો મિત્રો અહીંથી તમને એક સવાલ પૂછવામાં આવે છે કે ભાઈ જો બપોરના સમયે લેવાતું ભોજન હોય તો એને શું કહેવાય, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું છું કે બપોરના સમયે લેવાતું ભોજન તો એને શું કહેવાય, તો જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. આગળ વધીએ 29માં વ્યંગમાં કહેવું તે તો એને કહેવાય કટાક્ષ, વ્યંગમાં કહેવું તે તો એને શું કહેવાય કટાક્ષ. 30માં સાંભેલા જેવી જાડી ધાર તો એને કહેવાય મુશળધાર, સાંભેલા જેવી જાડી ધાર તો એને શું કહેવાય મુશળધાર. 31માં સ્ત્રીઓ માટે પગે પહેરવાનું ઘરેણું તો એને કહેવાય ઝાંઝર, સ્ત્રીઓ માટે પગે પહેરવાનું ઘરેણું તેને શું કહેવાય ઝાંઝર. 32માં ટચલી આંગળી પાસેની આંગળી તો એને કહેવાય અનામિકા, ટચલી આંગળી પાસેની આંગળી હોય તો એને શું કહેવાય અનામિકા. તો અહીંથી એક બીજો સવાલ તમને જવા લખવામાં આપે છે તો કે ભાઈ પહેલી આંગળીને એટલે કે અંગૂઠા પાસેની આંગળીને શું કહેવાય, એ તમારે જવાબ છે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું કે ભાઈ અંગૂઠા પાસેની એટલે કે પ્રથમ આંગળીને શું કહેવાય, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 33માં જોઈએ ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન તો એને કહેવાય કોયડો, ઝટ ઉકેલી શકાય નહીં તેવો પ્રશ્ન હોય તો એને શું કહેવાય કોયડો. 34માં સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ તો એને કહેવાય નાદ, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ તો એને શું કહેવાય નાદ. 35માં જોઈએ છંદોબદ્ધ સ્તુતિ તો એને કહેવાય સ્ત્રોત, છંદોબદ્ધ સ્તુતિ તો એને શું કહેવાય સ્ત્રોત. 36માં નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ તો એને કહેવાય શુક્લ તીર્થ, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ તો એને શું કહેવાય શુક્લ તીર્થ. 37માં ચારે બાજુએ તો એને કહેવાય ચોપાસે, ચારે બાજુએ તો એને શું કહેવાય ચોપાસે. 38માં સવારનો નાસ્તો તો એને કહેવાય શિરામણ, સવારનો નાસ્તો તો એનો શું કહેવાય શિરામણ. અને આપણે સાંજનું પણ જોઈ ગયા, સાંજનું હોય તો એને કહેવાય શું કહેવાય વાળું, સાંજનું ભોજનને શું કહેવાય વાળું. 39માં જોઈએ દેવી પાર્વતી અને ભગવાન શંકર તો એને કહેવાય ગૌરી શંકર, દેવી પાર્વતી અને ભગવાન શંકર સાથે હોય તો એને શું કહેવાય ગૌરી શંકર. 40માં જંગલ કે વેરાન પ્રદેશ તો એને કહેવાય વગડો, જંગલ કે વેરાન પ્રદેશ તો એને શું કહેવાય વગડો. 41માં ઢોરને પાણી પીવાનો કુંડ તો એને કહેવાય હવાડો, ઢોરને પાણી પીવાનો કુંડ તો એને શું કહેવાય હવાડો કહેવાય. 42માં ધીરધારનો ધંધો કરનાર તો એને કહેવાય સરાફ, ધીરધારનો ધંધો કરનાર તો એને શું કહેવાય સરાફ કહેવાય. 43માં શારીરિક રીતે સશક્ત તો એને કહેવાય ખડતલ, શારીરિક રીતે સશક્ત છે. જો મિત્ર એવું હોય શારીરિક રીતે અશક્ત તો એને કહેવાય નબળું, પરંતુ શારીરિક રીતે સશક્ત આવે તો એને શું કહેવાય ખડતલ. 44માં જીવનો મુખ્ય આધાર તો જીવાદોરી, જીવનનો મુખ્ય આધાર તો એનો શું થશે જીવાદોરી. 45માં જોઈએ પગનું રક્ષણ કરનાર તેને કહેવાય પગરખા, પગનું રક્ષણ કરનાર તો એને શું કહેવાય પગરખા. તો મિત્રો આ જે શબ્દ છે એ સમાસમાં પણ પૂછાય છે, પગનું રક્ષણ કરનાર એટલે કે પગરખા. તો આ પગરખા છે એ શબ્દ છે એ કયા સમાસનો શબ્દ છે, જેનો જવાબ તમારે જાતે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ ટોપિક પણ જોવાના છીએ, પરંતુ હાલમાં જો એ મિત્રોને આ જવાબ આવડતો હોય તો એનો જવાબ છે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે ભાઈ પગનું રક્ષણ કરનાર એટલે કે પગરખા છે એ શબ્દ છે એ કયો સમાસ બને છે. 46માં જોઈએ હિત તેમજ ભલું કર ઈચ્છનાર કે અને કરનાર તેને કહેવાય મહેરબાન,
હિત તેમજ ભલું ઈચ્છનાર કે કરનાર તેને શું કહેવાય? મહેરબાન. 47માં લોકોનું ભરણ પોષણ કરનાર તેને કહેવાય લોકમાતા. લોકોનું ભરણ પોષણ કરનાર તેને શું કહેવાય? લોકમાતા. 48માં પવનની ઉડેલા વરસાદના છાંટા તેને કહેવાય વાછટ. પવનથી ઉડેલા વરસાદના છાંટા તેને શું કહેવાય? વાછટ કહેવાય. 49માં તર્જની પાસેની એટલે કે હાથની વચ્ચેની આંગળી તેને શું કહેવાય? મધ્યમાં. એટલે કે આગળ આપણે જે વાત કરી ગયા કે અનામિકા, તો કે જે ટચલી આંગળીની બાજુની કે આંગળી છે એને શું કહેવાય? અનામિકા. પરંતુ અંગૂઠા પાસેની જે પ્રથમ આંગળી છે એને શું કહેવાય? તર્જની. એટલે એ પણ આપણો જવાબ અહીંથી મળી ગયો છે. બીજું તો કે હવે એની વચ્ચે એટલે કે વચ્ચેની જે હાથની વચ્ચેની આંગળી છે તો એને શું કહેવાય? મધ્યમાં. તો આ અવારનવાર પરીક્ષાઓમાં કોઈ પણ આંગળી વિશે પૂછાતું હોય તો આપણે આવડવું જોઈએ. 50મું જોઈએ ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો એને કહેવાય કુંજાર. ફરીથી જોઈએ ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો એને શું કહેવાય? કુંજાર કહેવાય. તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 7માં લઈશું. વધારે માહિતી ભાગ 7માં લઈશું. અને જો તમને વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.